नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। चलो बाळको, आजे आपणे गुजराती में गुजरातीनी पाठ्यपुस्तक खोलो जो बधाय बाळको। काढ़ी बधाय गुजरातीनी पाठ्यपुस्तक, एमां पाठ केटलामो लेवानो छे? चलो, तमने खबर छे आपणे कयो पाठ पोहचा छीए? खबर छे के नथी खबर? खबर छे ने बाळको? चलो पाठ नव काढो। शू छे पाठनું નામ? પોપટે ખાધી પાકી કેરી। શું છે પાઠ નવ? પોપટે ખાધી પાકી કેરી। ચાલો બાળકો, આમાં ચિત્ર દેખાય છે તમને? શેનું ચિત્ર દેખાય છે? જો એક ઘર છે, અહીંયા ઝાડવા છે, પછી ઉપર વાદળા છે। આ ચિત્ર કયા પક્ષીનું છે બાળકો? બોલો જોઈએ, તમને ચિત્ર જોઈને ખબર પડી જવી જોઈએ કે આ કયા પક્ષીનું ચિત્ર છે। કયા પક્ષીનું છે? પોપટનું છે ને? ચાલો હવે આપણે પાઠ જોઈશું, બરાબર? ચાલો, એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી હતી। પોપટ છે, એને બહુ ભૂખ લાગી છે। તેણે આંબા ઉપર કેરી જોઈ, પાકી પાકી આંબા પર એક કાગડો રહે। એને ભૂખ લાગી હતી એટલે એ આમ તેમ ચક્કર મારતો હતો। ત્યાં એક એને આંબાનું ઝાડ દેખાયું, એ ઝાડ ઉપર એને પાકી પાકી કેરી જોઈ। શું જોયું? કેરી। હવે એ આંબા ઉપર કાગડો રહેતો હતો। કોણ રહેતું હતું? કાગડો। પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી। એ આંબા ઉપર કેરી પોપટે જોઈ એટલે પોપટે કેરી ખાવા ગયો। હવે પોપટને જોયો એટલે કાગડાએ બૂમો પાડી, આ આંબાનું ઝાડ મારું છે। કાગડો એમ કહે છે કે આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ ભાગી જા। કા 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 કા, કાગડો કે? કાગડાનો અવાજ કેવો હોય બાળકો? તમને ખબર જ હશે કાગડો કેવું બોલે, કા 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 કા। કાગડાની કારોગારથી પોપટ ગભરાઈ ગયો। કાગડો એક જ શ્વાસે કા 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 કરવા લાગ્યો એટલે એટલો બધો અવાજ થવા લાગ્યો કે પોપટ ગભરાઈ ગયો। પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો। ત્યાં જો તમને ચિત્રમાં આંબાના ઝાડ રહ્યું એની બાજુમાં એક ઘર દેખાય છે, દેખાય છે? પોપટ ક્યાં ગયો? ઝાડવા ઉપરથી ઉડી ગયો અને ઘર પાસે બેઠો। ક્યાં બેઠો? ઘર પાસે। તેની નજર એક મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી। હવે ઘરમાં છોકરાઓ રમતા હોય ને, તો ત્યાં ફુગ્ગા હતા, રંગબેરંગી ફુગ્ગા અહીંયા ફૂલાવેલા પડ્યા હતા। જો આ ચિત્રમાં દેખાય છે બરાબર, આ ઘર છે, આ ઝાડવા ઉપર કાગડો બેઠો છે ને ઝાડવા ઉપર કાગડો, અહીંયા પોપટ છે, હવે ઘરની અંદર ફુગ્ગા છે, બરાબર? એ ફુગ્ગા કોને જોયા? તો કે પોપટે જોયા। ફુગ્ગા કોને જોયા બાળકો? પોપટે જોયા। ચાલો હવે એક પેજ પાછળ ફેરવ્યું ને બાળકો, સરસ। પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો। હવે ફુગ્ગા જોયા એટલે પોપટને મનમાં વિચાર આવ્યો। શું વિચાર આવ્યો? કે કાગડાએ મને કા કા કરીને બીવડાવ્યો, તો હું પણ કાગડાને બીવડાવું। તો એને ફુગ્ગો જોયો, ફુગ્ગો એ ચાંચમાં લઈ અને ઝાડવા નીચે આંબાની નીચે આવીને બેઠો। ક્યાં બેઠો? આંબા નીચે આવીને બેઠો। તેના મનમાં એક વિચાર આવ્યો, પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી, ફટાક કરતો અવાજ આવ્યો। પોપટને શું વિચાર આવ્યો? કે કાગડાએ મને બીવડાવ્યો, તો હું પણ ફુગ્ગો ફોડી અને કાગડાને બીવડાવું। એટલે પોપટ ફુગ્ગો લઈ અને આવ્યો, આંબા નીચે બેઠો અને પોપટે ફુગ્ગામાં ચાંચ મારી। ફુગ્ગામાં ચાંચ મારે, તમને ખબર છે આપણે ફુગ્ગે રમતા હોય બરાબર, તો ફુગ્ગામાં કોઈ આપણો નખ લાગી જાય કે સોય લાગી જાય કે આપણે જોરથી આમ કરી તો ફુગ્ગો ફૂટી જાય ને બાળકો, એમ પોપટે ફુગ્ગામાં જોરથી ચાંચ મારી એટલે ફુગ્ગો ફૂટી ગયો। હવે ફુગ્ગો ફૂટે તો અવાજ કેવો આવે? ફટાક કરતો અવાજ આવે છે ને,
એ અવાજથી કાગડાભાઈ બી ગયા. એ અવાજ એવો ફટાક કરતો આવ્યો એટલે કાગડાભાઈ બી ગયા, કાંકા કાંકા કરતા ઉડી ગયા. કાગડાને બીક લાગી એટલે કાગડાભાઈ પણ ઉડી ગયા ત્યાંથી. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી. પછી પોપટને તો ભૂખ લાગી હતી અને કાગડાભાઈ ત્યાંથી ઉડી ગયા. પોપટને કેરી ખાવાની ફૂલ ઈચ્છા હતી ને, અને ભૂખ પણ લાગી હતી. કાગડાભાઈ ઉડી ગયા એટલે પોપટ ઝાડવા પાસે જઈ, ઝાડવા ઉપર જઈ અને પાકી કેરી ખાવા લાગ્યો. પાકી પાકી મીઠી મીઠી પોપટભાઈને મજા પડી. હવે કેરી ખાવાની કોને મજા ન આવે બાળકો? આપણને કેરી બહુ ભાવે, કાં સિઝન હોય તો મમ્મી લઈ આવે કેરી, પપ્પા લઈ આવે, આખો દિવસ કેરી જ ખાવાની, કેરી જ ખાવાની, કાં કેરીની સિઝન હોય ત્યારે મજા આવે છે. એટલે પોપટભાઈને તો મજા આવી, પાકી પાકી મીઠી મીઠી કેરી ખાધી, મજા પડી ભાઈ, મજા પડી, કેરી ખાવાની મજા પડી. પોપટભાઈ તો રાજી રાજી થઈ ગયા, મજા પડી ભાઈ, મજા પડી. પાકી પાકી મીઠી મીઠી કેરી ખાવાની મજા પડી. પોપટભાઈ તો એવું ગીત ગાવા લાગ્યા, વાહ રે પોપટભાઈ વાહ. ચાલો આ પાઠ ઉપરથી આપણને શું શીખ, આ પાઠમાં ચતુર કોણ કહેવાય? કાગડો ચતુર કહેવાય કે પોપટ ચતુર કહેવાય? કોણ ચતુર કહેવાય બાળકો આ પાઠમાં? ચાલો તમને ખબર હોવી જોઈએ. કાગડાભાઈએ તો પોપટભાઈને ઉડાડી દીધા હતા બરાબર. હવે પોપટભાઈ હાર માની અહીંયાથી નીકળી ગયા હોત તો પોપટને કેવી કેરી ખાવા મળત? ન મળત ને. એટલે એને મગજમાં એવો વિચાર આવ્યો કે હું આ ફુગ્ગો લઈ અને ફોડીને અવાજ કરું તો કાગડાભાઈ ત્યાંથી ઉડી જાય, એટલે મને પણ કેરી ખાવાની મજા પડે, બરાબર ને. એટલે એમાં ચતુર કોણ કહેવાય? પોપટ કહેવાય. કોણ કહેવાય? પોપટ. ચાલો હવે શું છે, નીચે પ્રશ્નના જવાબ આપેલા છે, પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે મૌખિક બોલવાના છે, બરાબર બોલીશું. ચાલો પહેલો પ્રશ્ન છે, આંબા ઉપર કોણ રહેતું હતું? ચાલો હવે પાઠ જે સમજ્યા હોય, આપણે વિડીયો જોતા હોય અને પાઠ સમજ્યા હોય તો આપણને ખબર હોય કે આંબા ઉપર કોણ રહેતું હતું બાળકો? ચાલો બોલો જોઈ, કોણ રહેતું હતું? કાગડો કે પોપટ? કોણ રહેતું હતું? કાગડો. સરસ. આંબા ઉપર કોણ રહેતું હતું? તો કે કાગડો. કાગડાએ કોને ભગાડ્યો? કાગડાએ કોને ભગાડ્યો તો બોલો જો બાળકો, ખબર હશે તમને કોણે ભગાડ્યો કાગડાને? કાગડાએ પોપટને ભગાડ્યો. કોને ભગાડ્યો? પોપટને. કાગડો સાથે ઉડી ગયો. કાગડો કેમ ઉડી ગયો? પોપટભાઈએ ફુગ્ગો ફોડ્યો, ફુગ્ગાના અવાજથી કાગડો ઉડી ગયો, બરાબર ને, સાચું? ચાલો આ ત્રણ પ્રશ્નના જવાબ તમારે ચેક્સવાળી બુકમાં લખવાના છે, બરાબર. આ ત્રણ પ્રશ્ન તમારે શેમાં લખવાના? હોમવર્કમાં લખવાના છે, યાદ રાખજો. ચાલો બાજુના પેજ ઉપર આવી જાઓ. આવી ગયા ઓળખો અને રંગ પૂરો. ચાલો હવે આપણે આ બધા અક્ષરની અંદર રંગ પૂરવાનો છે. ચાલો બધા લાલ કલર હાથમાં લઈ લો. આવો, લીધો. ચાલો આ કયો અક્ષર છે? ભ, ભમેડાનો ભ છે ને. હવે આ ભમેડાની અંદર જેટલા ભ દેખાય એમાં આપણે રંગ પૂરવાનો છે, બરાબર. ચાલો મંડો પૂરવા, મારી હારે હારે જ બધાએ કરતું જવાનું છે, કોઈએ પાછળ રહેવાનું નથી, બરાબર. ચ,
चलो पूरा केटला भ छे एक बे त्रण हवे रही न जातो ने ना ना नथी चलो बाजू में आवी जाओ कयो अक्षर छे य यज्ञनो य चलो यगोती अने य ऊपर रंग पूरवानो छे चलो पहली लीटी में छे आ आर्यो चलो पूरो पछी बीजी लीटी में आर्यो हाँ आर्यो बीजी लीटी में बे य छे जो जोय छे ने चलो त्रीजी लीटी में य छे हाँ आर्यो चलो पूरो एक बे त्रण चार य केटला छे चार य छे चलो धजानो ध ધજાનો ધ એમાં કયો અક્ષર ગોતવાનો છે ધ ચાલો જેટલા ધ દેખાય એની ઉપર રંગ પૂરવા લાગો બધામાં લાલ કલર જ પૂરવાનો છે બીજા એકે કલર લેવાના નથી ચાલો પૂરો હવે બાજુમાં ફટાકડાનો ફ કેટલા છે ફ ત્રણ ફ છે પૂરા ને ચાલો બધાને લાલ રંગ પૂરાઈ ગયો બધાએ મારે આરે આરે કરતું જવાનું છે કોઈએ પાછળ રહેવાનું નથી અને લાઇન ટુ લાઇન વિડીયો જો લાઇન ટુ લાઇન બુક્સમાં પૂરવાનું છે બરાબર ચાલો એક પેજ પાછળ ફેરવો હવે આમાં શું છે તો કે બાળકો એક રમત રમે છે શું છે આવરે કાગડા કઢી પીવા જો આ બાળકોએ રાઉન્ડ કર્યું છે આ એક છોકરો દાવ દે છે દેખાય છે ને ચાલો બાજુમાં આવી જાઓ આવી ગયા આમાં શું છે તો કે અમુક પક્ષીઓના ચિત્ર આપેલા છે એ આપણે વાંચવાનું અને ગાવાનું છે બરાબર કલબલ 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 કરતી કાબર આવી આંગણે દાણા ખાય ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય કાબરનો અવાજ કેવો હોય તો કે કલબલ કલબલ કેવું બોલે કાબર કલબલ કલબલ બોલે બરાબર ચાલો હવે આ શેનું ચિત્ર છે કબૂતરનું છે ને ચાલો ઊંચી ડોકે ઘુ ઘુ કરતું રંગ ભૂખરો અને કાળો ચાંચમાં લાવે સાઠીકડાને બાંધે એનો માળો કબૂતર જોયું હશે બાળકો તમે જોયું છે ને એનો રંગ કેવો હોય તો કે ભૂખરો કલર હોય કેવો હોય ભૂખરો એનો અવાજ કેવો હોય તો કે ઘુ ઘુ કરતો એનો અવાજ ઘુ ઘુ કરે એનો રંગ કેવો તો કે ભૂખરો બરાબર ને ચાંચમાં શું લાવે સાઠીકડા લાવે અને એનો માળો બાંધે ચાલો બાજુમાં નીચે આવી જાઓ આ શેનું ચિત્ર છે બાળકો તો કે કોયલનું કોયલ પેલી કું કું ગાય ક્યાં જઈને છુપાય આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય બરાબર ને કોયલનો અવાજ કેવો હોય તો કે કું કું કરતો કોયલનો અવાજ બહુ સારો હોય એ બોલતી હોય તો આપણને મજા જ આવ્યા રાખે એમ થાય કે હજી બોલે તો સારું આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય કોયલ બોલે તો આપણને એમ થાય કે ગીત ગાય છે સરસ મજાના સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર સવારમાં સૌથી પહેલું પક્ષી કયું બોલે તો કે કુકડો તમે સાંભળો છે કુકડાને બોલતા સવારમાં વહેલો ઉઠી અને કુકડે કૂક ચાલુ જ કરી દે એટલે આપણે સૂતા હોય તો આપણે ખબર પડી જાય કે સવાર પડી ગઈ ચાલો નીચે આવી જાઓ કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા
चोरे चोटे ऊभा फरता एठू जूठू खाता। કાગડાનો અવાજ કેવો હોય? તો કે કા કા હોય ને। ચાલો એક પેજ પાછળ ફેરવો, ફેરાયું। ચાલો આ શું છે? તો કે શબ્દ છે। આ શબ્દ આપણે વાંચવાના છે। ભણ ધણ ધમણ જમણ પછી યાદ નાદ પાનસ કાનસ ભીત જીત ફીરકી પારકી ઘેસ ફરાક ધરાક ફૂદરડી ચોખા પાયો કાળો પાટો ઘોડો લખોટી મોતી વારો અરીસો કોલસો। બરાબર? ચાલો હવે ભર ભરો ફર ફરો બળદ બળદો ખેતર ખેતરો। હવે આ શબ્દ કેવી રીતના છે? તો કે ભર ભરો એટલે આ બહુવચન થયું અને આ એકવચન થયું। બરાબર? ચણો ચણા કાસકો કાસકા કૂતરો કૂતરા કાચબો કાચબા ઘોડો ઘોડા ચમચો ચમચા દડો દડા ફુવારો ફુવારા। હવે આ શબ્દ બાળકો આપણે વાંચ્યા, હવે આવડા આ શબ્દ રહ્યા ને એ તમારે હોમવર્કની બુકમાં લખવાના છે। ચેક્સવાળી બુકની અંદર બધું હોમવર્ક કરવાનું છે હું જે આપું ને। સમજાણું બધાને? હું સ્કૂલ ચાલુ થશે એટલે રેગ્યુલર લેસન જોઈશ। તારીખ વાઇઝ ઉપર સૂચના તારીખ લખવાની, આટલી તારીખનું હોમવર્ક અને વિષય ગુજરાતી, પછી જે તારીખનું લેસન હોય તે તારીખ ઉપર લખવાની એટલે ખબર પડે આટલી તારીખે આ લેસન આપ્યું હતું। હું રેગ્યુલર લેસન જોઈશ એટલે બધાએ જે લેસન આપ્યું હોય ઓનલાઈનમાં દરરોજ કરવાનું છે। બરાબર? ચાલો બાજુમાં આવી જાઓ। આ શેનું ચિત્ર છે? પોપટનું। શેનું છે? પોપટનું। જો લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબોડી ખાય છે કટ કટ કટ। આ લીંબોડી છે। શું છે? લીંબોડી। માકી લાલ ચાંચ છે કેવો મજાનો બોલે મધુરી મીઠી વાણી। પોપટનો અવાજ પણ બહુ સરસ હોય। ઊંચે ઊંચે ઉડતા ઝડ ઝડ ઝડ। ચાલો હવે આ પોપટનું ચિત્ર છે આમાં આપણે રંગ પૂરવાનો છે। બરાબર? તો પોપટનો રંગ કેવો હોય બાળકો? લીલો। અહીંયા આપણે લીલો રંગ પૂરવાનો। કેવો પૂરવાનો? લીલો રંગ। આખા પોપટમાં લીલો રંગ પૂરવાનો છે। પછી ચાંચ કેવી હોય? લીલી હોય। પોપટની ચાંચ કેવી હોય? તો કે લાલ હોય। કેવી હોય? લાલ। ચાંચની અંદર લાલ રંગ પૂરવાનો। પછી આ શું છે? ઝાડવાની ડાળી છે। શું છે? એમાં તમારે કથ્થઈ રંગ પૂરવાનો છે। કયો રંગ પૂરવાનો? કથ્થઈ। બરાબર? ચાલો આટલું લેસ આ પેજ નંબર આપણે ક્યાંથી ચાલુ કર્યું, નવો પાર્ટ સ્ટાર્ટ કર્યો છે એમાં ફરી વખત જોઈ લેજો। હોમવર્કમાં તમારે શું લખવાનું છે? તો કે આ ત્રણ પ્રશ્ન લખવાના છે, પછી આ શબ્દ લખવાના અને આમાં રંગ પૂરવાનો છે। ત્રણ વસ્તુ હોમવર્કમાં કરવાની છે। બધાએ રેગ્યુલર ઓનલાઈનમાં લેસન જોવાનું છે અને રેગ્યુલર લેસન કરવાનું રહેશે। ચાલો આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોશું। થેન્ક યુ બાળકો।